ગુડ મોર્નિંગ સુપ્રભાત, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. ગુડ મોર્નિંગ ગુજરાત આજે આવ્યું છે સાણંદ તાલુકાના નેધરાળ ગામમાં. અહીંયાની જો વાત કરવામાં આવે તો સંત શ્રી મુનિ આશ્રમ છે, જે ઢાળ ઉતરે છે તેનો બેડો પાર થઈ જાય છે એવા એક સંત છે કે જેમણે પ્રજાની સેવા કરી છે. તમે આ ગામમાં એન્ટર થાઓ તો દુકાને દુકાને સંતશ્રીના નામથી દુકાનનું નામ આપવામાં આવી રહ્યું છે. તો ચાલો આજે આશ્રમની મુલાકાત લઈએ. બીડી, ગાંજા, ભાંગ, તમાકુ, છોડ, નસીકા સંગ, પોપટ તૂતો બેઠો ગુરુ કે સંગ. સંત શ્રી મુનિ બાપુનું આ વાક્ય છે કે આ જે આશ્રમમાં જે પણ વ્યક્તિઓ આવે છે કે નશાથી દૂર થઈ જાય છે. પર હિત સે બડકર ના કોઈ કર્મ હૈ ના કોઈ ધર્મ હૈ, પૂરે વિશ્વ કો વિનાશ સે બચાને કા એક માત્ર હી રાસ્તા, જગત હિત કારિણી ગ્રંથ પડીએ મુનિ અનોપ મંડળ. મુનિ બાપુના સાનિધ્યમાં જે પણ વ્યક્તિ આવે છે એની વર્ષેની બની જાય છે અને તેમના પરચા પણ છે, તેમની મુલાકાત લઈએ. શ્રદ્ધાળુ છે, શું નામ છે આપનું? ગુરધનભાઈ પટેલ. ગુરધનભાઈ, તમને શું થયું હતું અને શું ફાયદો થયો? મને ટીબી થયો હતો. મારી ઉંમર 20 વર્ષ હતી ત્યારે. ઓહો, બરાબર. પછી મારા મધર અને અમારે કાકા ત્યાં ગામમાં બાબજી રહેતા, ત્યાં લઈ ગયા મને. ત્યાં બાબજીને કહ્યું, બાબજી આને દવા કરો. ત્યાં બાબજી એટલું બોલ્યા એ વખતે, એક સિમેન્ટની થેલી લઈને કે આને પ્લાસ્ટર કરી કાઢો. શેને પ્લાસ્ટર કરે? સિમેન્ટની થેલી લઈને અહીં પ્લાસ્ટર કરી કાઢો કે એને. અચ્છા, ભાઈ આટલું બોલ્યા હતા બસ, તારનું મટી ગયું મને પછી. ઓહો, ખાલી એ શબ્દથી જ તમને મટી ગયું. તો મિત્રો, સંતોના અમુક શબ્દો જે છે અને જે ફળી જતા હોય છે અને વ્યક્તિને કેવા કેવા રોગોમાંથી બચાવી દેતા હોય છે. આપનું નામ શું છે? મારું નામ વિજયસિંહ છે, ડાભી. અને તમે કેટલા વર્ષોથી મુનિ બાપુના આશ્રમમાં આવો છો? 15 વર્ષથી મુનિ બાપુના આશ્રમમાં આવું છું. કોઈ એવો અનુભવ થયો હોય? મારે ગુરુદેવનો આશ્રમ બધા અનુભવો ઘણા છે. મારા જીવનમાં 15 વર્ષમાં મારી જોડે એક સાયકલ નથી, અત્યારે મારી જોડે 4 બાઇક, 2 ગાડી છે. ઓહો. અને કોઈ દિવસ રોગચાળો કંઈ નથી. મુનિ બાપુના આશ્રમની અંદર આવીને, સન્નિધિની અંદર આવીને બાપુના ખૂબ સારા પરચા છે અને બાપુની દયાથી શાંતિથી જીવન પ્રસાર થાય છે. કોઈ પણ દુઃખ વગર શાંતિથી રોજ સવાર સાંજ આશ્રમની અંદર દર પૂનમે ભોજન થાય છે, બટુક ભોજન, તથા રોજ રાતે આશ્રમની અંદર 8-9 કલાકે દરરોજ રાતે ભજન કીર્તન ધૂન થાય છે ડેઈલી, જે 15 વર્ષથી સતત ચાલુ છે. 15 વર્ષથી સતત ચાલુ છે અને જે વ્યક્તિઓ અહીંયા આવે છે તેઓને વ્યસન છૂટી જાય છે, ખૂબ મોટી વાત કહેવાય. આપનું નામ શું છે ભાઈ? રાજુભાઈ પ્રજાપતિ. અને રાજુભાઈ, વ્યસનની જો વાત કરવામાં આવે તો અત્યારે ઠેર ઠેર નાના બાળકોને પણ વ્યસન હોય છે અને આશ્રમમાં જે આવે છે એને વ્યસન છૂટી જાય છે. આ તો એક અદ્ભુત વાત કહેવાય કે કેટલું બધું સમજાવ્યા છતાં પણ વ્યક્તિને વ્યસન નથી છૂટતું. તો આ એક પ્રભાવ કહેવાય જગ્યાનો, તો શું કહેવા માગશો આપ? આ જગ્યાનો પ્રભાવ એટલો બધો છે કે માણસ અહીંયા પગ મૂકે ને એટલે આપોઆપ એનો સ્વભાવમાં પરિવર્તન આવી જાય છે અને એ તે ધારે એ કરી શકે છે. બાપુ સાક્ષાત હજરા હજુર છે અહીંયા. મારી વાત કરું તો હું લગભગ 2 વર્ષથી દરરોજ અહીંયા આવું છું ડેલી દર્શન કરવા માટે. એકવાર મને બીમાર થઈ ગયો હતો,
બાપુને મેં પ્રાર્થના કરી. તે ડૉક્ટરે પણ કીધું હતું કે તમને આ તકલીફ છે, પણ બાપુને મેં દિલથી પ્રાર્થના કરી શ્રદ્ધાથી તો એ દુઃખ મટી ગયું, રિપોર્ટ પણ નોર્મલ આવ્યો. ઘણા બધા લોકો ઉઘાડા પગે આવવાની અહીંયા બાધા રાખે છે, અને ખરેખર આ જગ્યા ઉપર સત છે એ ચોક્કસ વાત છે. આ જગ્યા પર સત છે એ ચોક્કસ વાત છે ભાઈનું કહેવું છે. બીજા પણ અનેક વ્યક્તિઓ છે, તેમની પણ મુલાકાત લઈએ. શું નામ છે આપનું? બલવંતસિંહ ગોહિલ. વડીલ, તમે શું કહેવા માગશો? કેટલા વર્ષોથી આશ્રમમાં આવો છો? હું લગભગ 35-40 વર્ષથી આવું છું આશ્રમમાં. જ્યારથી બાપુના અહીંયા હતા, હાજર હતા, ત્યારથી આવું છું. અને બાપુને એમની મુખારવિંદ જ એવું હતું કે તમે એમને જોઈને જ તે આમ પ્રભાવિત થઈ જાઓ. અને આ વિસ્તાર એ વખતે એટલો ડેન્જર હતો કે દિવસે અહીંથી કોઈ નહોતું નીકળી શકતું. જંગલમાં મંગલ કર્યું એમને, એટલો આ બધો વિસ્તાર હા ડેવલપ કર્યો છે. તો મિત્રો, વડીલનું કહેવું હતું કે આ વિસ્તારને જ એટલો બધો ડેવલપ કર્યો છે કે આ જંગલ જેવો વિસ્તાર હતો ને અહીંયા એક સરસ આશ્રમ બનાવવામાં આવ્યું છે, સાથે સાથે હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે. તેમાં અનેક લોકો આવે છે, દર્દીઓ આવે છે અને સારવાર તેમની સારી રીતે કરવામાં આવે છે. આપનું નામ શું છે? મારું નામ દિનેશ રાવત છે. દિનેશભાઈ, તમે શું કહેવા માગશો કે આશ્રમના પ્રભાવની જો વાત કરવામાં આવે તો? એક બાપુની ખરેખર એટલી બધી દયા છે આ વિસ્તારમાં, આ ગામડામાં આજુબાજુના સાણંદ તાલુકાની અંદર બાપુનું એટલું બધું વર્ચસ્વ ને એટલું બધું જોઈએ છે કે બીજા ભજનદાસ બાપુ કહીએ તોય ચાલે. એટલું બધું શ્રદ્ધાથી લોકો આવે છે, એટલા બધા મન શાંતિ આ મંદિરના પગથિયા ચડતા જ મગજને મનને શરીરને બધી જ રીતે શાંતિ થાય છે અને જબરજસ્ત છે. અને એમાંય તે પાછળ જે દવાખાનું જે ટ્રસ્ટ તરફથી ચાલે છે એનું કામકાજ બહુ જબર સારામાં સારું છે કે મારી મિસિસને પેરાલિસિસ એટેક આવ્યો, એમાં જે એક સાઈડમાં આખું અંગ રહી જવાની તૈયારીમાં હતું. હું હોસ્પિટલમાં અહીંયા આવ્યો, 2 દિવસ એમને અહીંયા રાખ્યા, પણ ડૉક્ટરનું કહેવું એવું હતું કે ભાઈ અમને MRIને બધું કરાવવું પડશે. પણ મેં બાપુની એક અહીંયા મંદિર કે ભાઈ મારી મિસિસ નહીંથી સાજા નરવા થઈ જાય અને લઈ જાય ને રિપોર્ટો જે કાંઈ આવે એકદમ નોર્મલ આવે બાપુ અને ઘરે ચાલતા અમે જઈએ. અને ખરેખર બાપુની એવી અસીમ કૃપાની એટલી દયા થઈ ગઈ કે જેની કોઈ વાત જ નહીં કે રિપોર્ટ પણ નોર્મલ આવી ગયા, મેં શાંતિથી ઘરે પહોંચી ગયા. અરે શાંતિથી છે. બીજી વસ્તુ કે મારા બાબલાનો સંબંધ ક્યાંય થતો નહોતો, બહુ જગ્યા માગાય બધું પેલી કર્યું. મેં બાપુને એક અરજ કરી, આજે મારા દીકરાની હું કંકોત્રી અહીંયા મૂકવા માટે આવ્યો બાપુને સાનિધ્ય. આજે તમે મૂકો? હા બરાબર. બાપુએ એટલી બધી સજા કે મેં 15 દિવસની અંદર બાપુની એક સજા મૂકી દીધી કે બાપુ જે કંઈ પણ આજે ઘડિયા લગ્ન લેવાય છે અને 23 તારીખે મારા દીકરાની જાન જાય છે. મારા ઘરે જઉં છું ત્યારે હું નિયમિત ગુરુદેવને પ્રાર્થના અને આશીર્વાદ લઈને જઉં છું. એ એક મારો ક્રમ છે. હું અહીંયા મોસાડમાં જ્યારે નાનો હતો, મતલબ 15 વર્ષની ઉંમરે જ્યારે અમે સ્કૂટર શીખતા હતા, એવો અનુભૂતિ છે મારી. અહીંયા એક ધાર હતો પહેલાં, બહુ ઊંચો ધાર હતો. હવે એ ધારમાં ગાડી બ્રેક ફેલ થઈ ગયેલી અને ગાડી ત્યાં જ ઊભી થઈ ગઈ, ખબર ના પડી કેવી રીતે ઊભી થઈ ગઈ. એવી એ જ વખતે સત હતું અને ગુરુદેવને અમે સાક્ષાત આશીર્વાદ લીધા છે, જીવંત ગુરુના દર્શન કરેલા છે, તેમજ સમાધિસ્થ ગુરુના રોજ આશીર્વાદ લઈએ છીએ અને ધ્યાન બી કરીએ છીએ, મેડિટેશન બી રેગ્યુલર કરીએ છીએ અને રોજ મેડિટેશનમાં ગુરુદેવની સમાધિના દર્શન કરીએ છીએ અને ખરેખર આનંદની અનુભૂતિ થાય છે અને દરેક જે મનોકામના છે અમારી પૂરી થાય છે અને મુનિ મહારાજના સદૈવ આશીર્વાદ છે અમારી ઉપર અને અમને ખરેખર આનંદ થાય છે. અહીંયા કહેવામાં આવે છે કે જે ઢાળ ઉતરે છે એટલે આશ્રમમાં જે પણ વ્યક્તિ પ્રવેશે છે તે નિર્વ્યસની બની જાય છે, તો કેવો પ્રભાવ છે આની અંદર? એવું છે કે આ જે ગુરુ, આ એકચ્યુઅલી 2 ગુરુ હોય છે, જીવંત ગુરુ અને સમાધિસ્થ ગુરુ. જે અમે જીવંત ગુરુ બી અનુભૂતિ કરી છે, જીવંત ગુરુના સત્સંગમાં આવો એટલે જીવંત ગુરુના સત્સંગમાં તમારે બાય ડિફોલ્ટ કોઈ જાતનું વ્યસન રહેતું નથી, મનની શાંતિ મળે છે, મનના વિચારો સ્વસ્થ રહે છે, શરીર સ્વસ્થ રહે છે, નેગેટિવ એનર્જી હોય છે એ દૂર થાય છે, પોઝિટિવ એનર્જી આવે છે શરીરની અંદર. એકચ્યુઅલી આની અંદર ઓરા જે છે, મેગ્નેટિક ફિલ્ડ જે છે એ સારું થાય છે, જેના કારણે તમારે પોઝિટિવ એનર્જી આવવાથી તમારે વ્યસન વગેરેથી મુક્તિ મળે છે અને તમને સંપૂર્ણ સુખ શાંતિ સમૃદ્ધિ પ્રગતિ મળે છે. જે બધી ટોટલ પોઝિટિવ એનર્જી છે, ટોટલ ગુરુ સાનિધ્ય એટલે પોઝિટિવ એનર્જી. પોતે વ્યસન કરતા નથી,
અને નિર્વિચાર સ્થિતિ, સૌથી મોટું વૈચારિક પ્રદૂષણ જે છે આજની તારીખમાં એ તમારે પ્રોબ્લેમ કરે છે. વૈચારિક પ્રદૂષણને કારણે માણસને સમસ્યા થતી હોય છે, એકબીજાના ઓરા નેગેટિવ એનર્જી આવતી હોય છે, નેગેટિવ વાતોથી માણસને નેગેટિવ થતા હોય છે. આ જે ગુરુ સાનિધ્યથી માણસ પોઝિટિવ રહે છે, વિચારો પોઝિટિવ રહે છે, એને કોઈ બી સમસ્યા આવે તો જે કહેવાય છે કે હું પાવરફુલ છું, હું સક્સેસફુલ છું, એવો ભાવ કોઈ બોલતે હું મેં પ્યોર ઉત્પન્ન થાય છે, મેં પ્યોર, હું એક પવિત્ર આત્મા છું, એક શુદ્ધ આત્મા છું, એ ભાવથી તમારી બોડીનું ક્લિયરન્સ થાય છે. આ બધું વસ્તુ હોય છે આની અંદર. અમે તો મિત્રો ભાઈએ ખૂબ મુદ્દા પરની વાત કરી અને ખૂબ સરળ વાત કરી કે આશ્રમમાં જે પણ મુલાકાત લે છે, આશ્રમમાં જે પણ આવે છે, આ પ્રભાવમાં જે પણ આવે છે તેનો બેડો પાર થઈ જાય છે, નિર્વ્યસની બની જાય છે, તેના વિચારોનું દૂષણ દૂર થઈ જાય છે, એટલો આ અદ્ભુત પ્રભાવ છે આ જગ્યાનો. મુનિ આશ્રમમાં અનેક બહેનો આવે છે, સવાર સવારમાં આશ્રમમાં દર્શન કરીને પાવન બની જાય છે. તમે કેટલા વર્ષોથી આવો છો અને આપનું નામ શું છે? મારું નામ રૂપાબેન છે. અહીંયા અમારી સાણંદમાં મોસર સાસરી થાય છે અને અમે આજે પાટડી ગણપતિના પ્રસંગમાં એટલે અમે અવારનવાર અહીંયા સાસરી જઈએ ત્યારે આવતા જ રહીએ છીએ અને આનું સારું છે. મુનિ મહારાજના દર્શન કરવાથી આપણો દિવસ સારો જાય છે, આપણા ઓરા બી ક્લિયર રહે છે અને આપણા બધું સારું રહે છે, વિચારો બીમાં શુદ્ધિકરણ રહે છે, વિચારોમાં શુદ્ધિકરણ રહે છે અને તમારી જે આભા છે એ ખૂબ ક્લિયર થતી રહે છે. આપનું નામ શું છે? મારું નામ વિધિ છે. અને વિધિ તમે કેટલા વર્ષોથી આવો છો અને અહીંયા દર્શન કરો છો તો શું? અમે તો પપ્પા આવે એટલે લઈને આવે એટલે અમે અહીંયા દર્શન કરીએ, પણ સારું લાગે દર્શન કરવા આવીએ એકલામાં. તમારા મમ્મી છે, એમને કહ્યું કે વિચારોની શુદ્ધિકરણ થાય છે, તમારી આભા ઓરા છે એ ખૂબ ક્લિયર રહે છે. હા, એટલે સારું લાગે અહીંયા આવે એટલે આમ. અને સમાધિ સ્થળે જઈએ તો આપણા જીવન ગુરુની બી આપણને પ્રાપ્તિ થાય છે. અમે પોતે સમર્પણથી અમે જોડાયેલા છીએ, અમે રોજ ડાયલ વિશ્વ સ્તરે છીએ, અમે રોજ એનું મેડિટેશન કરીએ છીએ અને અમે અઠવાડિયામાં 100-250 સામૂહિકતામાં અમે જઈએ છીએ, સામૂહિક ધ્યાન બી કરીએ છીએ. તો મિત્રો અહીંયા ધ્યાનનો મહિમા પણ બેને સમજાયો કે અનેક ભક્તો અહીંયા આવે છે, દર્શન કરે છે અને માનસિક શાંતિ અહીંયા મેળવે છે. આશ્રમના સેવકશ્રી છે, તેમની મુલાકાત લઈએ. ઘણા વર્ષોથી તેઓ આશ્રમ સાથે જોડાયા છે. આપનું નામ શું છે? ભરતસિંહ વાઘેલા. ભરતસિંહ, તમે કેટલા વર્ષોથી આશ્રમ સાથે જોડાયા છો? 1980 આવું છું. 80 આવો છો? હા જી. અને આશ્રમની જો વાત કરવામાં આવે તો કઈ કઈ પ્રવૃત્તિ અહીંયા કરવામાં આવે છે? અહીંયા તો પ્રવૃત્તિમાં તો ગણો તો બાપજીનું એક જ કામ હતું કે આજે સંસાર ઈશ્વરને ભૂલી ગયેલો છે, માલિકને કોણ માલિક છે કોઈને ખબર નથી, સમજ્યા. આજે દુનિયામાં જે જે આજે આખા સંસારમાં બધાય કોઈ મહાદેવજીની પૂજા કરે છે, કોઈ ગણપતિજીની પૂજા કરે છે, કોઈ વિષ્ણુજીની પૂજા કરે છે, કોઈ દેવી દેવતાઓની પૂજા કરે છે. સંસારને એટલો ખ્યાલ નથી કે આ દુનિયામાં રચવાવાળા છે, જે કુદરત બનાવનારા છે એની કોઈને ખબર નથી, તો પૂજા એની કરવી જોઈએ. આજે સંસારને બીજા રસ્તે ચડાવી દીધો છે. તો આ જે ગુરુ મહારાજ મુનિદાસજી મહારાજનો એક જ લક્ષ હતું કે અહીંયા આ આશ્રમની શરૂઆતમાં આ પ્રથમ પહેલાં સાધુ અનુપદાસજી મહારાજની ફોટો મૂકીને તેમનું મંદિર બનાવ્યું અને એ સંતની પહેલાં એમને પ્રતિષ્ઠા કરી અને પછી બીજા ઉપર એક રીમકાર માતાજી છે જે એનું કોઈ વાસ્તવિક સ્વરૂપ નથી પણ જે સ્વરૂપ જે બીજ મંત્ર કહેવાય, આજે બધા જે મંત્રો બોલીએ છીએ આપણે, ઓમકાર છે એ રીતે આ એક બીજ મંત્ર છે રીમ, કે જે આ ધરતી માતાનો બીજ મંત્ર છે કે જેનું ભજન આજે દુનિયામાં કોઈ કોઈ મહાપુરુષોએ કોઈ ભજન જે મહાન સંતો થઈ ગયા એમને એવું નથી બતાવ્યું કે ભાઈ આપણે કોનું ભજન કરવું, કોના કયા મંત્રનો જાપ કરવો. તો આ મુનિદાસજી મહારાજ પોતે એમને સ્વયં આજે બ્રહ્મા વિષ્ણુ લો મહેશજી લો બધા મહાન મહાન આગળના જે મહાપુરુષો થઈ ગયા એ બધાએ આ રીમકાર બીજ મંત્રની મારા કરેલી. આ મંત્રનો એટલો પ્રભાવ છે, આ જે મંત્ર છે એ આ ધરતી માતા જીવિત છે તો એનો બીજ મંત્ર છે રીમ. કયા કયા પ્રસંગો અહીંયા ઉજવવામાં આવી રહ્યા છે? અહીંયા પ્રસંગોમાં તો આ રીમકાર માતાજીનો પ્રસંગ ઉજવવામાં આવે છે. અષાઢ સુદ ત્રીજ
પછી અષાઢ સુદ સાતમ પાછળ મહાકાલીનો પ્રતિષ્ઠા ઉજવવામાં આવશે. પછી મુનિદાસજી મહારાજની પુણ્યતિથિ કારતક વદ તેરસ તે ઉજવવામાં આવશે. પછી ઉપર અંબાજી માતાની પ્રતિષ્ઠા કરેલી છે મહાસુદ તેરસ, બસ આ પ્રસંગ ઉજવવામાં આવશે. અને અનોપદાસજી મહારાજની તિથિ છે ચૈત્ર સુદ ચૌદસ પૂનમ, એને પ્રતિષ્ઠા દિવસ ચૈત્ર સુદ પૂનમના દિવસે કરેલી. ભક્તો તો અહીંયા જ્યારે આ પ્રોગ્રામ હોય ત્યારે 25-30 હજાર લોકો પ્રસાદી લે છે, અને આજુબાજુમાંથી લગભગ 1,00,000 લોકો આવતા હશે અહીંયા આજુબાજુના દરેક ગામમાંથી. અમે જ્યારે આવ્યા ત્યારે આ ગામની મુલાકાત લીધી તો ગામમાં દુકાનોના નામ પર મુનિના મુનિશ્રીના નામ પરથી પાડવામાં આવ્યા છે, એનો શું રહસ્ય છે? બસ લોકોમાં એક એવી શ્રદ્ધા છે એમ કે ભાઈ મુનિજીના નામથી કરશું તો આપણે કોઈ પણ જાતની આંચ નહીં આવે એમ, આપણું એવો વિશ્વાસ છે એમ લોકોને, એક એવી શ્રદ્ધા જોડાયેલી છે કે ભાઈ એમના નામથી કરશું તો આપણે કોઈ બીજી વાંધો નહીં આવે. દર્દીઓ અહીંયા પાછળ દવાખાનું બી બનાવેલ છે, અન્નક્ષેત્ર બી ચાલે છે, ત્યાં આગળ નિઃશુલ્ક જમાડવામાં આવે છે સાધુ સંતોને, કોઈ ગરીબ ભૂખ્યા માણસોને, કોઈ આવતા જનાર મહેમાનોને. તો મિત્રો આ હતા સેવકશ્રી કે ઘણા વર્ષોથી અહીંયા જોડાયા હતા. આશ્રમનો એટલો બધો પ્રભાવ છે, અન્ન ક્ષેત્રો પણ અહીંયા બનાવવામાં આવ્યા છે, ભૂખ્યા લોકોને અહીંયા અન્ન જમાડવામાં આવે છે અને અન્ન તેમના કોઠામાં પડે અને જે ઓડકાર આવે છે એનો પ્રભાવ આ ધરતી પર પણ પડે છે, સંતુષ્ટિનો પ્રભાવ આ ધરતી પર રહેલો છે. આ મુનિ સેવા ટ્રસ્ટ હોસ્પિટલ નિદ્રાળ સાણંદમાં સૌથી મોટી ઉપલબ્ધિ તો એ છે કે અહીંયા કોઈ પણ પ્રકારના MD MSની સેવાઓ માત્ર 50 રૂપિયાનો કેસ કાઢવાથી મળે છે, અને મોતિયાનો કેસ તો માત્ર 10 રૂપિયામાં નીકળે છે, અને મોતિયાનું ઓપરેશન એની સારવાર વિનામૂલ્યે થાય છે. આ સિવાય અહીંયા જનરલ ફિઝિશિયન, સ્ત્રી રોગોના નિષ્ણાત, હાડકાના રોગોના નિષ્ણાત, બાળકોના રોગોના નિષ્ણાત, નાક કાન ગળાના ડૉક્ટર, મગજના રોગોના નિષ્ણાત, દાંતના રોગોની સારવાર અને હોમિયોપેથિક સારવારને ગાયનેક સેવાઓ પણ અહીંયા આપવામાં આવે છે. પરંતુ આ બધી સેવાઓ નજીવા દરે આપવામાં આવે છે. એ સિવાય વડાપ્રધાનની આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ અહીંયા વિનામૂલ્યે સારવાર પણ અપાય છે. મારું નામ ડૉક્ટર શીતલભાઈ શાહ છે. અહીંયા સાણંદ મુનિ સેવા આશ્રમમાં હું 4-5 વર્ષથી સંકળાયેલો છું અને અહીંયા વિઝિટિંગ ડૉક્ટર તરીકે સેવા આપું છું. આ હોસ્પિટલની અંદરનો સ્ટાફ અને હોસ્પિટલમાં બેઝિક સુવિધાઓ બહુ જ સરસ છે. અહીંના ડૉક્ટરો બી સરસ કોઓપરેટિવ છે અને અહીંયા જે ઓપરેશન માટેની અને દર્દીને દાખલ કરવા માટેની જે બેઝિક વ્યવસ્થાઓ છે એ પણ બહુ ઘણી સરસ છે. કામ કરવાની મજા આવે છે, એનું વાતાવરણ બહુ જ હેલ્ધી અને સરસ છે. હું મુનિ આશ્રમથી મેડિકલ ઓફિસર ડૉક્ટર નિઝામ. અહીંયા મોતિયાનું ઓપરેશન તદ્દન વિનામૂલ્યે થાય છે, સાથે અહીંયા હમણાં સાણંદનું સૌ પ્રથમ મોડ્યુલર OT જેની અંદર થાપા અને ઢીંચણના ઓપરેશન થાય એવું પણ અમે અહીંયા બનાવ્યું છે. તદ્દન લેટેસ્ટ જે ટેકનોલોજીથી જે ઓપરેશન સુવિધા હોય એ બધી જ આપણા ત્યાં અવેલેબલ છે. એની સાથે દર્દીઓને એકદમ રાહત દરે સારવાર, સાથે 2 ટાઈમ જમવાની અને એકદમ રાહત દરે સારવાર અહીંયા આપીએ છીએ. એ સિવાય આઉટડોર પેશન્ટ, ઇન્ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ પણ અહીંયા છે, સાથે દર્દી એકદમ અહીંયાથી ખુશ અને શાંતિમય વાતાવરણ સાથે અહીંયા રહે છે અને એકદમ સરસ થઈને અહીંયાથી જાય છે. મેં ફર્સ્ટ ટાઈમ મેં કલી આયા થા, મુજે બહુ અચ્છા લગા. મેં ઉન ડૉક્ટર કા નામ નહીં જાનતા હું, બટ મુજે ઉનકી સર્વિસ જો થી બહુ અચ્છી લગી, ઉનકી બિહેવિયર મુજે બહુ અચ્છા લગા. મેં યહાં ફર્સ્ટ ટાઈમ આયા હું, મેં બહુ હેપી હું યહાં સે. આશ્રમના ચેરપર્સન શ્રી છે, તેમને મુલાકાત લઈએ. શું નામ છે આપનું? વાઘેલા દિલીપસિંહ નટવરસિંહ. વડીલ, અહીંયા હોસ્પિટલ છે, અન્ન ક્ષેત્ર છે, તો હોસ્પિટલમાં કઈ કઈ સેવા આપવામાં આવે છે? અમારી હોસ્પિટલની અંદર તમામ જાતની પ્રાઇમરી સેવાઓ આપવામાં આવે છે, જેવી રીતે કે જનરલ ફિઝિશિયન અમારા ત્યાં આગળ MD ડૉક્ટર આવે છે, પછી ENT આવે છે, ગાયનેક આવે છે, પછી આપણે માનસિક આવે છે, સ્કિનના આવે છે, પછી ડેન્ટલ આવે છે, અને આંખો માટે છેલ્લા 5 વર્ષથી અંદાજે 3,000-3,500 ઓપરેશનો ટોટલી ફ્રી અમે કરેલા છે, જેની અંદર મણી પણ અમે પોતે આશ્રમ લાઈન મૂકીએ છીએ. બરાબર. કેટલાય લોકોને અહીંયા આંખો આપવામાં આવે છે કે જેમને મોતિયાના ઓપરેશન કરાવવામાં આવે છે, સાથે સાથે અન્ન ક્ષેત્ર પણ છે. અહીંયા અન્ન ક્ષેત્રમાં કેવા લોકોને ભોજન કરાવવામાં આવે છે? અન્ન ક્ષેત્રની અંદર જે બિલકુલ ગરીબ હોય
અપંગ હોય, સાધુઓ હોય, જેના જરૂરિયાતમંદો હોય, જે ગરીબ બાળકો હોય એ બધાના, તેમજ હોસ્પિટલની અંદર જે કોઈ દર્દીઓ આવતા હોય એમના બધાના ફ્રી ઓફ ભોજન, એમની સાથે આવતા હોય બધાના જ ફ્રી ઓફ ભોજન. અને અહીં આગળ કુદરતી રીતે બધું અન્ન આવે જ જાય છે. અહીં આગળ કોઈ દિવસ હોસ્પિટલની અંદર અન્નક્ષેત્ર માટે ક્યારેય પણ પાવતી લઈને માગવા માટે નીકળવું પડ્યું નથી. છેલ્લા 5 વર્ષથી અન્નક્ષેત્ર અવિરતપણે ચાલે છે, જેની અંદર સવાર સાંજ બંને ટાઈમ ગરમ ભોજન બની અને દરેકને જમાડે છે. અંદાજે અહીં આગળ 200-250 માણસો રોજે રોજ લાભ લે છે જમવા માટે. આ રોજે રોજ અન્નક્ષેત્ર ચાલે છે સવાર સાંજ બંને ટાઈમ. અહીં આગળ એવરેજ અમારી ઓપીડી 100-150ની વચ્ચે રહેશે. જ્યારે સિઝન ફૂલ હોય ત્યારે 150 આજુબાજુ ઓપીડી થઈ જાય છે, અને જ્યારે સ્લેક સિઝન હોય ત્યારે 100ની ઓપીડી થઈ જાય છે. તો મિત્રો, આશ્રમની જો વાત કરવામાં આવે તો હોસ્પિટલમાં અનેક લોકો, અનેક દર્દીઓ આવે છે, સાજા થઈને જાય છે, અને ક્ષેત્રમાં પણ અનેક ભૂખ્યા લોકો આવે છે, તેમને અન્નનો ઓડકાર અહીંયાથી મળે છે. આશ્રમમાં અનેક લોકો સહકાર પણ આપે છે, શું કહેવા માંગો છો કે કેટલા લોકો મદદરૂપ થાય છે તમને? અહીં આગળ હમણાં એક વૃદ્ધાશ્રમ બને છે, જેની નામ અમે આપ્યું છે રક્ષાદીપ માત પિતા ભુવન. એની અંદર અમારે કોઈ પણ જ્ઞાત જાત ભેદભાવ વગર કોઈ પણ વૃદ્ધો, આશરે 60થી ઉપર વર્ષના હોય, જે દુઃખી હોય, તકલીફવાળા હોય, બધાને અમે રાખવા માગીએ છીએ. એના માટે અમે લગભગ 62 રૂમો તૈયાર કરીએ છીએ, જેનો અંદાજ અમારે 3.5-4 કરોડ રૂપિયાનો આખો આવે છે. જેની અંદર જમીનના મુખ્ય દાતા તરીકે અહીંયા આગળ જે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ રવિરાજ છે, એના માલિક શ્રી જયદીપસિંહ રઉભા વાઘેલા છે, એના તરફથી જમીન માટે મોટું દાન આપવામાં આવેલું છે. તેમજ બાંધકામ માટે શ્રી ચિરમનભાઈ અગ્રવાલ છે, એમના તરફથી પણ બાંધકામ માટે મોટું દાન આપેલું છે. આજે અમારા અહીં આગળ જે છે માતપિતા ભુવન રક્ષાદીપ, એનું 70% કામ અમારું પૂર્ણ થઈ ગયું છે. કદાચ અમારા અહીંથી 3-4 મહિનાની અંદર આ રક્ષાદીપ માતપિતા ભુવન અમે ચાલુ કરવાના છીએ. ગુરુ મહારાજની કૃપાથી ત્યાર પછી અમે પોતે એક સ્કૂલનું, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કન્યા વિદ્યાલયનું આયોજન કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર બાંધકામના મુખ્ય દાતા જયદીપસિંહ રઉભા વાઘેલા પોતે છે. અને એની અંદર દરેક કન્યાને કેળવણી જે થાય એ જરૂરિયાતવાળાને અમારે મફત આપવાની પણ તૈયારી કરવામાં આવીએ છીએ. મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજે આપણે મુનિ આશ્રમની મુલાકાત લીધી. અનેક ભક્તો અહીંયા આવે છે. આ આશ્રમનો પ્રભાવ જ એવો છે કે લોકો આવીને નિર્વ્યસની બની જાય છે. આ આશ્રમમાં હોસ્પિટલ પણ છે, અનેક દર્દીઓ આવે છે અને પોતાના રોગોથી મુક્ત થઈને જાય છે, પોતાના જીવનને ઉત્તમ રીતે જીવીએ છે. અહીંયાથી ઘણું બધું શીખવામાં પણ આવે છે.
સત્સંગ કથા કીર્તનો કરવામાં આવે છે. આ જગ્યાનો પ્રભાવ જ એટલો છે કે વ્યક્તિ પર આ જગ્યાનો પ્રભાવ પડે તો વ્યક્તિ પણ પોતાના દૂષિત વિચારોથી દૂર રહે છે. તો આવી જ રીતે ગુડ મોર્નિંગ ગુજરાતમાં અવનવી જગ્યાની અમે મુલાકાત લઈશું, તમારા સુધી અવનવી વાતો લઈને આવીશું. તમારી હોસ્ટ દોસ્ત મિત્તલને રજા આપો.